शरम करवानी शुरुआत तो क्या ने क्या થઈ જ ગઈ છે કારણ કે મેં હમણાં થોડા દિવસ પહેલા જ અડવાણી સાહેબ નું વાંચેલું કે એમને ખૂબ અફસોસ થાય છે કે મેં કોને બેસાડ્યા તમે લોકો એ વાંચેલું હશે તો આટલું તો પરિવર્તન આવ્યું જ છે કે જ્યારે માવતરની આંખમાં જો આંસુ આવે તો સમજી લેવાનું કે કપાત થયા બરોબર હવે હું વધારે કંઈ નહીં કહેવા માંગુ કારણ કે અહીંયા આપણે ઘણા બધા એવા શ્રોતા વક્તાઓ છે કે જેને સાંભળવા માટે તમે રાહ જોતા હશો થેન્ક યુ ખૂબ સરસ જાગૃતિબેન આપણને સમાજની જે દિશા સૂચક વાતો કરી ત્યારબાદ આપણા નજીકના એવા શ્રી પ્રવીણભાઈ રામ કે જેઓ પાર્ટીના યુવા અધ્યક્ષ છે આખા ગુજરાતની અંદર દરેક ગામડા અને દરેક શહેરની અંદર ફરી લોકોની અંદર રાજનીતિ પ્રત્યે કેમ જાગૃતિ આવે અને લોકો સુખ શાંતિ અને સમાધાન કેમ સમાજની અંદર થાય તે માટેના હંમેશા દોડતા રહેલા એવા પ્રવીણભાઈ રામને વિનંતી કરું કે તેઓ આપણને આજની સભાને અનુલક્ષીને બે શબ્દો કહે હલો હલો એક નારા સાથે આપણી વાતને આપણે શરૂઆત કરીશું ભારત માતા કી જય ભારત માતા કી જય જય જવાન જય કિસાન આમ તો અજાબ મારે લગભગ ત્રીજી ચોથી વાર આવવાનું થયું છે આમ તો પહેલી વાર નથી પણ આજે અજાબનો રંગ કંઈક અલગ છે આજે અજાબનો રંગ કંઈક અલગ છે અને 17 કે મારા ખ્યાલથી 18 કે 19માં મેં ખેડૂતો માટે એક અહીંયા રેલીનું આયોજન કર્યું હતું કેશોદમાં જે વરસાદ પડ્યો અને જે નુકસાની થઈ હતી એમના વળતર માટે હું તમામ ગામડાઓમાં મિટિંગ લેવા માટે ગયો હતો અને બળદગાડા સાથે કેશોદમાં એક રેલી કાઢી હતી કદાચ કોઈને તમને યાદ હોય તો એમાં અજાબમાંથી ખૂબ લોકો આવ્યા હતા આજુબાજુના બીજા વિસ્તારોમાંથી ખૂબ લોકો આવ્યા હતા એટલે જાગૃતતા આપણામાં ખૂબ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આજે તમારી વચ્ચે એક પરિવર્તન યાત્રા લઈને આવ્યા છે અને પરિવર્તન યાત્રાની અંદર અત્યારે જે મંચ ઉપર ઉપસ્થિત છે માનની ઈશુદાનભાઈ ગઢવી કે જેમણે ખેડૂતો માટે હર હંમેશ અવાજ ઉઠાવ્યો સારામાં સારી પોસ્ટ ઉપર હતા સારામાં સારી જગ્યા ઉપર હતા પણ એમને એવું થયું કે અહીંયા માત્ર અવાજ ઉઠાવવાથી કદાચ ખેડૂતોના મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે એટલા માટે સારામાં સારી એક ટોપ લેવલની જગ્યા મૂકીને એમણે એવી જગ્યાએ જંપલાવ્યું કે ત્યાં આગળ શું થવાનું છે તો ઠીક છે જનતા હવે વિશ્વાસ આપી રહી છે જનતા મજબૂત સમર્થન આપી રહી છે પરંતુ આ સંઘર્ષનો રસ્તો છે એટલે જેણે તમારા માટે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યા છે એવા ઈશુદાનભાઈ ગઢવીને આપણે તાલીઓ લગાવી બધાને સાથે સાથે મંચ ઉપર ઉપસ્થિત તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી પ્રવીણભાઈ પટેલ આ તાલુકાના પ્રભારી વડીલ મોરબી બાપુભાઈ પરમાર એક મજાની વાત છે તમને કહી દઉં બીજા પક્ષની કોઈની સભા હોય ને તો અહીંયા મંચ ઉપર બેસવા માટે માથાકૂટ થતી હોય કોઈ ન બેહાડો તો ડખો થાય બીજા દિવસે રાજીનામું પડે આવું થાય કે નહીં અમારે અમારા તાલુકાના આ સીટના પ્રભારી સામે બેઠા અમે પકડી પકડી નથી ભાઈ આવો ને તો કે નહીં મનાય સામે બેહવા દઉં સાથે સમજુભાઈ છે તમામ હોદ્દેદારો મહત્વના હોદ્દેદારો સામે બેઠા છે એટલે અમે બધા છે એના કરતા તો વિશેષ તમે બધા કારણ કે તમે અહીંયા આવ્યા તો અમે બોલીએ બાકી તો હું આ ભૂંગળું વગાડું એટલે તમારો બધાનો પેલા ખાસ આભાર સાથે સાથે પ્રવીણભાઈ મકવાણા ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી છે એક એવા વ્યક્તિ તમારી વચ્ચે છે કે અમારા ધારાસભ્ય કયો તો એ અમારા મિનિસ્ટર કયો તો એ અને અમારી સરકાર કયો તો એ તાલુકા પંચાયત ને દયાબેન છે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીમાંથી વિજેતા છે એમ તાલીઓના ગડગડાટ થયા અને મને યાદ છે એમણે ફોર્મ ભર્યું ત્યારે એમના કોઈ સગા મામા એમના મામા ધારાસભ્ય છે અને એમણે ફોન કરીને એવું કીધું કે આ ગતિંગડા રહેવા દો આમાં જીતાય નહીં આ બેને જવાબ આપ્યો તો કે જીતું કે ન જીતું પણ હું તો આ સત્યની સાથે જ રહીશ અને એમને તાલીઓના ગડગડાટ ઉઠાવીએ બેન જાગૃતિબેન સાથે સાથે વડીલ મુરબ્બીઓ અને નામ મગજમાંથી નીકળી ગયું સંજયભાઈ સંજયભાઈ ખૂબ લડત લડી અમે ભેડા અને ખૂબ એમણે તો સારી લડત એને લોકો માટે ખૂબ ઉપાડી છે એવા સંજયભાઈને આપણે તાળીઓના ગડગડાટ ઉઠાવીએ સાથે સાથે મેસવાળ ખૂબ બધા છે ભાઈ ચંદુભાઈ
જે ઘણા બધા લોકો સાથે હમણાં જ જેમણે પાર્ટીની અંદર જોડાણ કર્યું આ ચંદુભાઈ અને વડીલ મુરબ્બીઓ તમામ બેઠા છે મને કદાચ કારણ કે હું પહેલી વાર છે એટલે નામ ધીમે 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 નામ આવડી જશે એટલે એ કોઈ પ્રશ્ન નથી અને અહીંયા અમારા દિલીપભાઈ ખૂબ મહેનત કરે છે પોતાના નોકરીના સમયમાંથી પણ સમય કાઢીને ખૂબ સંઘર્ષ કરીને પણ પોતે પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છે ધીરુભાઈ અને અશ્વિનભાઈ આવડી તો ગયું વાંધો નહીં તમારો તો આભાર પણ સૌથી મહત્વનો અવાજ કટ થાય છે મારા ખ્યાલથી મહત્વનો એ છે કે કોઈ સભાની અંદર મહિલાઓ ઉપસ્થિત થાય એ સૌથી મોટી મહત્વની બાબત છે એટલે મહિલાઓ માટે તાળીઓના ગડગડાટ વધાવો અને આ નાના બાળકો ઉપસ્થિત થયા છે એના માટે તાળીઓ વટાવો ઝંડા લઈને ફરે એ કહેવા માટે કરવું પડશે બાકી અમારા શિક્ષણની પથારી ફરી જાય એ આચા છે એ ઝંડા લઈને આટા મારે છે ત્યાં બેઠા હતા મેં કીધું ત્યાં નહીં આગળ આવો અને બીજું આમ તો હવે લગભગ વાંધો નથી આવેલી વચ્ચેની જગ્યામાં કઈ છે નહીં ત્યાં કોઈ આવતું જ નથી થોડીક એવી જગ્યા ખાલી છે પણ ત્યાં કોઈ નથી આવતું હવે જો કોઈ પાછળ બેઠા હોય ને કોઈને આવવાની ઈચ્છા થાય તો આવજો કારણ કે મોટા દેખાય તમને મજા આવે અમને થોડો કરંટ આવે બાકી આમ દૂર હતી પેલા અંધારામાં દેખાતું નથી તમે બેઠા અહીંયા આવવું હોય તો આવી શકો હવે આમ આદમી પાર્ટીનો માહોલ બની ગયો છે એટલે વંડિયા રહેવાની જરૂર નથી કે આ બાજુ થકી જાવ ટાવરથી હવે તેલની ધાર રહેવા દો હવે તેલની ધાર કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આ બાજુ આવવું હોય તમે તારે આવી જાજો મોતથી હવે સરકાર બનવાની છે ને પરિવર્તન થવાનું છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી હા એ તો આપણા છે પણ આ તો ખાલી મજાક કરીએ બાકી ત્યાં મજા છે એવું પવન આવતો હોય ને એટલે મજા આવે આ પવન આવે એટલે એ મજા છે આ તો ખાલી હું બેઠા એટલે બે માર્મિક વાતો થાય પણ આજે પરિવર્તન યાત્રા લઈને આવ્યા છીએ મારી એક પાછળ સાવ ઊભા છે જે બાઇક પાસે ઊભા છે એમની મારી એટલી નમ્ર અપીલ છે તમારા ગામનો મહેમાન છું અને મહેમાન બનીને વિનંતી કરું છું કે આ બાજુ અહીંયા જગ્યા છે તો આવો બેસો તો અમને પણ મજા આવે અને મહેમાન છું હોય તો એ પાછળ જ દે ત્યાં કંઈક લાગે આ લાઈનમાં કંઈક લાગે છે તાકાત અહીંયા પણ કોઈ હોય તો આવી શકે જે બેઠા હોય બાકી તો આપણે આપણી વાતને આમાં વધારે હું એટલા માટે નહીં કહું કે અમે જનસંવેદનામાં લોકો વચ્ચે જતા હતા તો ત્યાં દરેક સભામાં આવું થાય આ રીતે વિશાળ સંખ્યામાં લોકો આવે પણ પ્રશ્ન શું થાય ઘણા બધા લોકો 50-100 લોકો ઊભા હોય બેસે નહીં અમે બહુ માથાકૂટ કરીએ ભાઈ બેહો અમે તમારા મહેમાન છે તમને વિનંતી કરીએ આવી બધી માથાકૂટ કરીએ ને તો બેહે નહીં બહુ માથાકૂટ કરી ભાગી જાય એટલે અમે મૂજાણા કરો આ ધંધો કરાય નહીં એના કરતા ભલે ઉભા તો ઉભા રમણભાઈ અમે પછી એવું વિચાર્યું ભલે ઉભા તો ઉભા પણ પછી મને એવો વિચાર આવ્યો કે આવું કેમ થાય એટલે મેં ભાજપવાળા ભાઈને કીધું પૂછ્યું કે ભાઈ સભામાં માણા બહુ થાય પણ અમુક માણસો ઉભા જ રહે એને બેસવાનું કહે તો બેસતા નથી ને ભાગી જાય એટલે એને મને એક સલાહ આપી એ કઈ બેસશે નહીં ખોટી માથાકૂટ ન કરતા એટલે મેં કીધું પણ એનું કારણ તો કે તો ખબર પડે ને કે હું વાંધો છું એટલે એને કારણ આપ્યું મને કે હત્યાવી વર્ષથી અમારી સરકારે બધાને લાઈનમાં એટલા બધા ઉભા રાખ્યા કે બધા બેહવાનું ભૂલી ગયા બેસતા એ કહેવા આવડતું જ નથી એટલે મેં કીધું એ માથાકૂટ સાચી વાત છે તમારી એટલે મેં કીધું ધંધો જ ન કરાય ભલે ઉભા તો ઉભા હા પડે તો કરા એટલે મુખ્ય વાત આ છે પણ મારે તમને એક વાત કરવી છે કે પરિવર્તન યાત્રા લઈને આવ્યા છે હું વધારે ચર્ચા નહીં કરી કારણ કે આપણે માની ઈશાનભાઈ ગઢવીને સાંભળવાના છે હું તો તમારો જ દીકરો છું તમારો જ ભાઈ છું તમારા જ વિસ્તારનો છું આમ તો હમણાં આપણે બે ભાઈઓ અલગ પડ્યા બાકી તો એક જ હતા મારો તાલાળા તાલુકો એટલે હમણાં ગીર સોમનાથ જુનાગઢ ભાઈ ભેગા અલગ થયા બાકી આપણે બધા એક જ ભાઈ એક જ હતા બધા એટલે તમારો જ દીકરો ને આ સૌરભથી ઘરાનો છું એટલે આપણે તો વારંવાર મળતા રહેશું વાતો કરતા રહેશું પણ મહેમાન આવ્યા છે તો એને આપણે સાંભળવા છે એટલે થોડીક ચર્ચા કરીને મારી વાણીને હું વિરામ આપીશ અમે શું કામ આવ્યા છે તમારી વચ્ચે પરિવર્તન યાત્રા લઈને તમને પરિવર્તન કરવા માટે વિનંતી કરવા માટે આવ્યા છે અને આ પરિવર્તન યાત્રામાં સાહેબ ખૂબ મોટી સંખ્યામાં લોકો સમર્થન આપી રહ્યા છે આઝાદ ગામની અંદર એવડી મોટી વિશાળ સંખ્યામાં રાજકીય મિટિંગમાં તમે લોકો બેઠા હોય એનો મતલબ એ થાય છે કે આવનારા સમયમાં પરિવર્તન થવાનું છે થવાનું છે અને થવાનું છે અને પરિવર્તન ક્યારે થાય ખબર છે જ્યારે સામેવાળાનું વર્તન ખરાબ થઈ જાય ને ત્યારે પરિવર્તન ક્યારે થાય સામેવાળાનું વર્તન ખરાબ થઈ જાય એટલે સમજી લેવાનું પરિવર્તન પાકું તમને લાગે સામેવાળાનું વર્તન ખરાબ થઈ ગયું
लागे से आ लागतू हो तो परिवर्तन फाइनल से साहब हमें वाला नु वर्तन खराब થઈ ગયું છે એના 100% પ્રમાણો છે મોંઘવારી બેરોજગારી પેપર ફૂટે પેટ્રોલ ડીઝલ ના ભાવ ખેડૂતો ના પ્રશ્ન વીજળી નો પ્રશ્ન જટકો કોઈ ભાજપ ના નેતા પાસે પ્રશ્ન લઈને જાવ તો સારો જવાબ ન મળે આ તમામ જે કે પણ દેખાઈ રહ્યું છે કે ક્યાંક અને ક્યાંક વર્તન ખરાબ થયું છે અને એનાથી વિશેષ મને વર્તન ખરાબ ત્યારે લાગ્યું ને મેં એટલા માટે આ કેસ પહેર્યો છે કે સાહેબ કોરોનામાં મેં મારી નરી આંખે મારા સ્વજનોને મારા ઓળખીતા લોકોને મારા મિત્રોને મારા જાણીતા લોકોને અથવા અન્ય જનતાને મારી જિલ્લાની જનતાને મારા ગુજરાતની જનતાને મેં ઓક્સિજનના અભાવના કારણે આ લોકોની બેદરકારીના કારણે તરફડિયા મારતા જોયા છે કોરોનામાં આ લોકોની બેદરકારીના કારણે ઇન્જેક્શનોના અભાવના કારણે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા મેં જોયા છે અહીંયા ઇન્જેક્શનો નતા મળતા અને એક પાર્ટીના પ્રમુખ બેઠા બેઠા ઇન્જેક્શનો વેચતા હતા વારે વાર આ તો ક્યાંનો ન્યાય એટલે કોરોનામાં જે આપણે બધાએ ભોગવ્યું છે જે આપણે આપણી નરી આંખે જોયું છે એ ક્યારે ભૂલાય એમ નથી અને એટલા માટે મને લાગે છે કે વર્તન ખરાબ થયું છે અને શું કામ એનું તમને પ્રમાણ આપું કે સાહેબ એક બાજુ લોકો મરતા હતા અને દુઃખની વાત તો એ કહું કે બોલીએ તો દુઃખ થાય એક બાજુ લોકો મરતા હતા અને બીજી બાજુ માત્ર એક જૂનાગઢમાં શું ઓક્સિજનનો પ્લાન્ટ આ લોકોએ ઉભો કરી દીધો તો પેંડાની વેચણી કરીને આ લોકો ઉજવણી કરતા તમે બધાની સાંભળ્યું હશે અરે બીજી વાત એ કે કોરોનામાં કદાચ કોઈ લોકો મૃત્યુ પામ્યા તો સ્મશાનની અંદર લાકડાની વ્યવસ્થા કરવાની જવાબદારી મારી તમારી સત્તાપક્ષ વિપક્ષ બધાની છે એમાં લાકડાની વ્યવસ્થા કરીએ તો ફોટા પાડીને મુકાય નહીં કે મેં શમશાનમાં લાકડાની વ્યવસ્થા કરી ત્યાં પબ્લિસિટી ન હોય સાહેબ દુઃખ ક્યાં થાય કે આ સત્તાધારી પક્ષના પ્રદેશ પ્રમુખે કોરોનામાં શું એક જગ્યાએ લાકડાની વ્યવસ્થા કરી હતી એના તમામ સાંસદ સભ્યોએ ટ્વીટ કર્યું હતું કે અમારા પ્રદેશ પ્રમુખે શમશાનમાં લાકડાની વ્યવસ્થા કરી હતી અરે ડૂબી મરો તમારે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની હતી લાકડાની નહીં આ સત્ય હકીકત છે એટલે હું કહું છું કે વર્તન ખરાબ થયું છે અને વર્તન ખરાબ થયું છે એટલે પરિવર્તન નક્કી છે પરિવર્તન નક્કી છે અરે તમને એક અમુક પ્રશ્નો કરવા છે હું જે પ્રશ્નો તમને પૂછું એના મને હા કે નામાં જે હાથું હોય જવાબ આપજો હોકારો આપજો બાકી કેવું થાય ખબર માની લો કે હું તમને એમ પૂછું કે ભાઈ તમને પેટ્રોલ ડીઝલના ભાવ પોહાય અને તમે હું અહીંથી રાયડું પડું તમે એકે હોકારો ન આપો તો શું થાય આમાં જો ઓલા ભાઈ લાઈવ કર્યું છે આ ભાઈએ કંઈક ચાલુ કરીને બેઠા છે ખબર નહીં શું છે માનો કે લાઈવ હોય તો ભાજપના નેતા બેઠા બેઠા જોતા હોય છે કે અજાબમાં શું થાય હવે હું અહીંથી રાયડું પાડું બોલો તમને પેટ્રોલના ભાવ પોહાય કે નહીં હા કે ના અને તમે એકે હોકારો ન આપો એટલે ભાજપ વાળા કેબિનેટ બોલાવી નક્કી કરે કે હજી તમે 150 સુધી પોહાય છે નાખો થાય કે નહીં એટલે 150 કરવા હોય તો ન બોલતા બાકી હોકારો આપજો હા કે ના જેવું હવે મારે તમને એક પૂછવું છે 132 વર્ષથી કોંગ્રેસનું શાસન જોયું આપણે 27 વર્ષથી ભાજપનું શાસન જોઈ રહ્યા છે મને ઘણા બધા વડીલો એમ કહે કે આ વિપક્ષ અત્યારે નબળો પડી ગયો એવી વાતો કરે એટલે ઘણા લોકો એમાં વાત ઉમેરે કે આ ભાજપ હતી ને જયારે વિપક્ષમાં ત્યારે વિપક્ષ ખૂબ મજબૂત હતું એટલે હું એ લોકોને એમ કહું ચાલો અમે તો જોઈએ જ નથી કોઈ ભાજપને વિપક્ષમાં તો હાલો બધા ભેગા મળીને એકવાર વિપક્ષમાં નાખીએ તો એની કેવી કામગીરી છે એ જોવા તો પડે અમને એટલું તો બધા ભેગા થઈને અમે એટલું તો જોવડાવો એની વિપક્ષમાં કેવી કામગીરી છે હવે તમે મને એટલું કહો 32 વર્ષથી કોંગ્રેસનું શાસન 27 વર્ષથી ભાજપનું શાસન આ બંનેના શાસન જોયા બાદ તમને અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પોસાય છે ખરા હા કે ના પાછળવાળાને પોહાતા લાગે ભાઈ નથી ને મજબૂત આર્થિક રીતે મજબૂત હોય કહેજો તમે હોકાર આવજો બાકી 150 થઈ જાય વગર કામના એમને મગફળીના વધારે ખેત પેદાશોના વધારે તો પોહાય પણ એ નથી વધારવા એ વાત મુદ્દાની છે મારે તમને બીજો પ્રશ્ન એ કરવો છે બધા પાછળ વાળા જવાબ આપજો તો થોડો બધાને ખ્યાલ આવે ભાજપના નેતાઓને ખાસ ખ્યાલ આવે ફરીથી હું તમને એ સવાલ કરું આ બંને પક્ષોના લાંબા સમયના શાસનને જોયા બાદ તમને પેટ્રોલ ડીઝલના ભાવ પોસાય છે આ કે ના આ બંને પક્ષોના લાંબા સમયના શાસન જોયા બાદ
કોઈ પણ કચેરીમાં જાવ તો ભ્રષ્ટાચાર વિના કામ થાય છે ખરું, હા કે ના? આ બંને પક્ષોના લાંબા સમયના શાસનને જોયા બાદ તમને ખેતી માટે 12 કલાક વીજળી મળે છે ખરી, હા કે ના? સ્વ થઈ ગયું કે ઝટકા આવે એવું કઈ છે? એમાં ઝટકા મારે એનો બદલો લેવો, બદલો લેવો તમને આવ્યો ડિસેમ્બરમાં? હા, બાકી ભૂલી જાવ હોય પાછો ઝટકો આવશે. મારે તમને વધારે એક એ પ્રશ્ન કરવો છે કે સાહેબ, આ બંને પક્ષોના લાંબા સમયના શાસનને જોયા બાદ સરકારી શાળામાં પ્રાઇવેટ શાળા કરતા સારું શિક્ષણ છે, હા કે ના? આ બંને પક્ષોના લાંબા સમયના શાસન જોયા બાદ સરકારી હોસ્પિટલમાં તમને પ્રાઇવેટ હોસ્પિટલ કરતા સારી સુવિધા મળે છે, હા કે ના? આ બંને પક્ષોના લાંબા સમયના શાસનને જોયા બાદ ગુજરાતમાં મહિલાઓને બસ સુવિધા ફ્રી મળે છે, હા કે ના? આ બંને પક્ષોના લાંબા સમયના શાસન જોયા બાદ તમને 200 યુનિટ વીજળી ફ્રી મળે છે ખરી, હા કે ના? બધામાં ના પાડો તો રાખ્યા હું કામ? હા હા પાડો ને કાઢો. એ હલવાણા એ વાત હાજી, બધા હલવા જો હાજુ હોય આમાં ભાજપ વાળા હલવાણા, તેને આ ભાજપ નો ફેસ પહેરો ને એ પેટ્રોલ પંપે જાય એટલે મોઢું બગડી જાય. ડોક્ટર સાહેબ ફૂલ અમારી ભૂલ, પેટ્રોલ પંપે જાય તો મોઢું તો એનું બગડી જાય, પણ જાય ક્યાં હલવાણા? એ કે આડું બધું ડખો થઈ જાય આપીને. મત એક એક્ઝામ્પલ ઉદાહરણ આપું તમને, આ બધી સમસ્યાઓનું કારણ શું? મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો, બેરોજગારી. સાહેબ બેરોજગારીમાં તો પેપર આ લોકો તો હું કરે છે જ ખબર નથી પડતી, પેપર જ ફોડે છે બેઠા બેઠા મારા પિતા, તમામ પેપરો ફોડે, એક કઈ પેપર ક્યાંય વ્યવસ્થિત રીતે લેવાય એવું ક્યાંય જોવા જ નથી મળ્યું. તમે ક્યાંય બોલવા જાઓ ભ્રષ્ટાચાર વિના કામ ન થાય. આ તમામ સમસ્યાઓનું મૂળ ક્યાંથી એકવાર વિચારજો. તમે જાગૃત લોકો છો, તમને ખબર પડશે, એકવાર વિચારજો આ તમામ સમસ્યાઓ ઉભી શું કામ થઈ. એનું માત્ર ને માત્ર હું એક કારણ માનું છું કે સાહેબ રાજકારણમાં હરીફાઈ ખતમ થઈ ગઈ, રાજકારણમાં હરીફ ખતમ થઈ ગયો, રાજકારણમાં વિપક્ષ નબળો પડ્યો, રાજકારણમાં તમારા અવાજને ઉઠાવવા વાળા નબળા પડ્યા, અને એટલા માટે આ લોકોએ મનમાની ચાલુ કરી છે. આ વાત મારી સાચી છે, હા કે ના? એક એક્ઝામ્પલ ઉદાહરણ આપું તમને, એટલે એનાથી વધારે આઈડિયા આવશે. માની લો કે અજાબની અંદર એક પેટ્રોલ પંપ છે અને આજુબાજુ 40 કિલોમીટરમાં ક્યાંય પેટ્રોલ પંપ નથી, અને અજાબના પેટ્રોલ પંપ વાળા ભાઈ તમારી પાસેથી 20 રૂપિયા પ્રતિ લિટર વધારે લે, તમારે દેવા પડે કે ન દેવા પડે? શું કામ? તમારી પાસે બીજો પેટ્રોલ પંપનો વિકલ્પ આજુબાજુમાં નથી, તમારે ત્યાં ધંધામાં એને કોઈ હરીફાઈ નથી, એટલે એ 20 રૂપિયા વધારે લે, મોઢું બગાડે તો તમારે ગાડી અહીંયા રોકીને હળતા મોઢે પુરાવવું પડે, પુરાવવું પડે ને? હવે એમાંથી નીકળવું હોય તો આપણને આપણે હોશિયાર, એમ તો કઈ ઠેકડા મારે તો કઈ આપણે કઈ સહન કરી લઈ એવા નથી. આપણે શું કરીએ? એને બિહારવું હોય હરખો ઠેકાણે તો આપણે કોઈ એક ભાઈને મજબૂત હોય ને એને પકડીને ઉભો કરીએ ને કે ના સામે પેટ્રોલ પંપ, એ સામે પેટ્રોલ પંપ નાખે એટલે શું થાય? ધંધામાં હરીફાઈ ખતમ થઈ ગઈ, હરીફાઈ ખતમ થઈ ગઈ એટલે આ ભાઈ ઠેકડા મારતો તો આપવા 20 રૂપિયા ઓછા કરી દેવાનો કે ન કરી દેવાનો? ન કરે તો એને ધંધામાંથી નીકળી જવું પડે. આ થાય ને, આ સિમ્પલ ઉદાહરણ છે. હવે આ બધા પ્રશ્નો હું કામ ઉભા થયા ખબર છે? 40 વર્ષથી એટલે 27 વર્ષથી એક ને એક પેટ્રોલ પંપ ઉભો, આજુબાજુમાં 40 કિલોમીટરમાં પેટ્રોલ પંપ જ નથી રહેવા દીધો આપણે. હવે એ 106 પેટ્રોલ આપે તો એ હંતે હંતે પુરાવવું પડે, બેરોજગારી આપે તો એ સહન કરવી પડે, મોંઘવારી આપે તો એ સહન કરવી પડે, તમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન કરે તો એ સહન કરવું પડે, ખેડૂતોને ખેત પેદાશોના ભાવ ન આપે તો એ સહન કરવું પડે, કારણ કે રાજકારણમાં હરીફાઈ નથી, હરીફ નબળો પડી ગયો છે. આ વાત સત્ય છે. હવે એમાં રસ્તો કાઢવો હોય તો ચાવી તો આપણી પાસે છે, એમાં રસ્તો કાઢવો હોય કાંઈ નહીં કરવાનું. બોલો કેમ બીજો પેટ્રોલ પંપ સામે નાખી દીધો, એમ અહીંયા પણ બીજો પેટ્રોલ પંપ ઉભો કરી દો, એક પક્ષને મજબૂત કરી દો, એટલે આપોઆપ આ કૂદકા મારવા વાળા છે ને ઠેકાણે આવી જાય. તમારે કંઈ માગવા જવાની જરૂર નથી, આપોઆપ ઠેકાણે આવશે. હમણાં તમને ખબર હોય તો કેશોદની અંદર રેલવે સ્ટોપ આપવાની વાત હતી, 1 વર્ષથી આ લોકો માગણી કરતા હતા, નતું ભેગું થતું, બધાએ ખૂબ પ્રયત્નો કર્યા, આમ આદમી પાર્ટી સાથે તમામ વેપારીઓ આવ્યા, ચર્ચા કરી અને આ મુદ્દો ઉપાડ્યો, ને વેપારીઓ એવું પ્રસ્થાપિત કરી દીધું કે જો તમે મુદ્દાનું નિરાકરણ નહીં કરો તો અમે આમ આદમી પાર્ટી ભેગા જતા રહેશું. એટલે આપોઆપ મારા દીકરાએ 1.5 મહિનાની અંદર સ્ટોપ આપી દીધો, રોકા ટ્રેન રોકાઈ જાય, બાકી અમારું નહીં રોકાય. એટલે આ મેન વાત છે, હરીફ ઉભો કરો એટલે આપોઆપ નિરાકરણ આવે. તમે બધા ખેડૂતો છો,
મને એક ઉદાહરણ આપો કે એકને માવેતર વારંવાર કરી શકાય ખરું, આપણે કરીએ ખરા? કારણ કે માંડવી વાવીએ તો માંડવીને 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 નાખ્યા નથી કરતા ને, આપણે હારવો ચેન્જ કરીએ. તમે અહીંયા શું કહેતા હોય ખબર નહીં, આપણે એમ કહે કે હારવો ચેન્જ કરવો પડે, શું કામ ચેન્જ કરીએ? એકને એક વાવીએ ને એટલે ઉત્પાદન ઘટી જાય, જમીન નબળી પડે. હવે વિચાર કરો સાહેબ, હત્યારી વરથી ગાંધીનગરમાં ગાંડા બાવરનું વાવેતર કરીને બેઠા, હજી આપણે બિયારણ બદલ્યું નથી, હજી બિયારણ બદલ્યું નથી. એટલે અમે તો તમારી સામે એ વાત લઈને આવ્યા કે ભાઈ એક દિલ્હી ને પંજાબમાં સારું બિયારણ આવ્યું છે, તમે વાવીને ટ્રાય કરો, જુઓ કે ઉત્પાદન કેવું આવે છે. એકવાર ટ્રાય કરો, ઉત્પાદન સારું આવે તો પાછું વાવજો, નો ઉત્પાદન સારું આવે તો ગાંડા બાવરનું માર્કેટમાં પડ્યું હશે લઈને પાછું નાખી દેજો. હું એમાં ક્યાં કઈ વાંધો, હા એવું લાગે તંતર પાછું લઈને વાવી દેજો, આપણને એમાં કઈ વાંધો નથી. પણ એ ગાંડો બાવર પોરડા સિવાય આપવાનું નથી કઈ. એટલે મુખ્ય વાત આ છે. પણ હવે મારે એક છેલ્લી વાત, મારી વાત કહીને મારે પૂર્ણ કરવી છે કે આપણા મગજમાં ક્યારેક એવું હોય કે હારું પરિવર્તન આ ભાજપ વાળા ફાવવા નો દે, પરિવર્તન થાય નહીં, આ ન થાય તે ન થાય, આવું બધાના મગજમાં ક્યાંક ને ક્યાંક હોય. તારું આ ફાવવા દેશે કે નહીં ફાવવા દે, કે પરિવર્તન થશે કે નહીં થાય, તો એનો હું તમને એક વાત કહીને મારી વાણીને વિરામ આપું છું કે સાહેબ ગુજરાતમાં પરિવર્તન શક્ય છે, શક્ય છે અને શક્ય છે. એનું કારણ શું કામ કે સાહેબ દિલ્હીની અંદર કોઈ એક પક્ષનું લાંબા સમયનું શાસન હોય અને શાસન બાદ એક બિન રાજકીય વ્યક્તિ, એક બિન પોલિટિકલી વ્યક્તિ, એક અધિકારી કક્ષાનો વ્યક્તિ, એને ખબર નથી કે જનતા મને સ્વીકારશે કે નહીં સ્વીકારે, અને જનતા માટે જો કૂદી પડે અને જનતા એમને પરિવર્તન આપતી હોય તો ગુજરાતમાં પણ પરિવર્તન શક્ય છે. અરે સાહેબ પંજાબની અંદર 170 સીટો માંથી જો 92 સીટો આવી શકતી હોય તો ગુજરાતમાં પણ પરિવર્તન શક્ય છે. અરે સાહેબ પંજાબની અંદર એક નાનામાં નાનો વ્યક્તિ, એક મોબાઈલની દુકાનમાં કામ કરતો વ્યક્તિ, એક નોકરિયાત વ્યક્તિ, એક સીએમના દાવેદારને જો હરાવી શકતો હોય ને તો ગુજરાતમાં પણ પરિવર્તન શક્ય છે. અરે સાહેબ વીટીવીના ચીફ એડિટર કે જેમને એક સારામાં સારી પોસ્ટ હોય, કોઈ પણ સરકાર આવે એને સલામ કરે એવા એક વ્યક્તિ એટલે કે ઈશાનભાઈ ગઢવી, જો જનતા માટે ગુજરાત માટે આમ આદમી પાર્ટીમાં કૂદી પડતા હોય તો ગુજરાતમાં પણ પરિવર્તન શક્ય છે. એટલે આપણે મગજમાં એવું હોય કે પરિવર્તન ન થાય તો એ ભૂલી જવાનું છે, પરિવર્તન થવાનું છે, થવાનું છે અને થવાનું છે. સામેવાળા જેટલી ઉછળકૂદ કરે એટલું વહેલું થવાનું છે, અમારી ઉપર જેટલો અત્યાચાર કરે એટલું વહેલું થવાનું છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે વિશેષ સંખ્યામાં તમે બધા ઉપસ્થિત થયા, તમારા બધાનો પ્રેમ મળ્યો, તમારા બધાનો આદર મળ્યો, એ બદલ તમારા તમામનો નતમસ્તક વંદન કરીને આભાર માનું છું. અને આ ગ્રામ હર હંમેશ જ્યારે કોઈ પ્રશ્ન હોય, સાચા પ્રશ્નો હોય, એમાં હર હંમેશ તમે સાથે રહ્યા છો, આ વિસ્તાર હર હંમેશ સાથે રહ્યો છે, ત્યારે ફરીથી તમામ લોકોનો આભાર માની અને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ. પરિવર્તન લાવવું જ છે એ નક્કી છે. સામાન્યમાં સામાન્ય માણસ એટલે કે આમ આદમી, આમ આદમીએ નક્કી કરી જ લીધું છે કે હવે સહન નથી થતું, હવે સહન નથી થતું. આ મોંઘવારીએ જે માજા મૂકી છે અને મોંઘવારીએ જે હદ વટાવી ચૂકી છે, બહેનોના ભાઈ એવા નરેન્દ્રભાઈ મોદી કે બહેનો મને કાગળ લખજો, 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, તમારો ભાઈ હર હંમેશ તમારે માટે સેવા કરવા માટે, તમારી રક્ષા કરવા માટે હું દિલ્હીથી પણ આવીશ, એવું વચન આપીને અહીંથી દિલ્હી ગયા. હવે તો બને વિના વાહા હોજી ગયા છે, ગેસના બાટલા ઉપાડી ઉપાડીને. પણ એટલા માટે હવે પરિવર્તન શક્ય છે, અને પરિવર્તન તો સૃષ્ટિનો નિયમ છે. એમાં કોઈ કહેતું હોય કે ન થાય બીજું ત્રીજું ખોટી વાત છે. એટલે પ્રવીણભાઈને કહીએ કે પ્રવીણભાઈ અજાબમાં પરિવર્તનને માટે અમે બધા તૈયાર જ છીએ. હવે માનની શ્રી ઈશુદાનભાઈનું સૂચન છે કે અહીં ઉપસ્થિત આટલી મોટી સંખ્યાની અંદર ગ્રામજનો છે, ભાઈઓ છે, બહેનો છે, તો પહેલા
सुदन भाई नु कहेवानुं एवुं छे के कोईने काई प्रश्न होय, राजकीय छे के सामाजिक छे के कोई एवो प्रश्न कोईने मूंझवतो होय अने कोईने काई पार्टी विशे पूछवुं होय के बीजुं काई जाणवानी इच्छा होय, तमन्ना होय, तो ए पहेला आपणे प्रश्नोत्तरीनो कार्यक्रम लई लईए, पछी सुदन भाई आपणने आगळनी वात करशे। કોઈને કાંઈ કહેવાનું થતું હોય તો આવે બે ધડક, આમાં આપણે આજે આપણે ઘરનો જ ડાયરો બેઠો છે એમ માની, અને કોઈ મોટા નેતા નથી, આપણે બધા આમ આદમી પરિવાર જ છીએ, એક પરિવારના સભ્યો જ છીએ આપણે બધા, કોઈ નાનો નથી કોઈ મોટો નથી, આ તો બધાનું હા એવું હશે તો હું ત્યાં આવી જઈશ, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરે તો હું માઇક લઈને ત્યાં આવી જઈશ। આપણે એક પરિવાર ના છીએ, કોઈ કઈ નાનો મોટો કોઈ છે નહીં, આ તો બધા આમ થોડું બધા બોલે તો સાંભળે કોણ, એટલા માટે બોલવા વાળા માઇકમાં બોલે એ જ ફેર છે, બાકી આપણે બધા એક જ પરિવાર ના છીએ, એક જ ડાયરો છે, ઘર જેવો ડાયરો છે, આમાં કઈ કોઈને મૂંઝવતું હોય રાજકીય કોઈ પ્રશ્ન હોય તો બી સુદનભાઈ ને કે તો આપણે એના જવાબ મળશે, સોલ્યુશન થશે। બોલો ભારત માતાજી જય જવાન। હું તમારી પીડા એ સમજી શકું છું, હું તમારા ચહેરા એ વાંચી શકું છું, એટલે નહીં બોલો તો ચિંતા નથી, અને તમારી પીડા આમ તો કહેવત છે કે માંગ્યા વગર માં પણ નથી આપતી, પણ જ્યારે ઈશ્વરના દરબારમાં તમે વયા જાઓ અને કંઈ ન માગો તો આપણી અખિલ બ્રહ્માંડના કંપનીનો માલિક તમારું મન અને ભાવના જોઈને આપી દેતું હોય છે। આજે આ ગામમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત છે, વડીલો ઉપસ્થિત છે। હમણાં જ મને કહ્યું કે માનલો કદાચ કોઈ બોલે તો શાસક પક્ષના આગેવાનોના ફોન આવે, ઘણા લોકો આમ આદમીમાં જોડાય તો એ પહેલા શરૂઆતમાં ટ્રાય કરે એ ફોન કરવાની, ઓ તું આમ આદમીમાં જોડાયો, પ્રજ્ઞાતિના આગેવાનો હોય વડીલ હોય, ત્યારે મારે આપને કેવું છે કે માનલો કોઈ ફોન કરે શરૂઆતમાં આ અખતરા મારા ઉપર થયેલા છે, તમારા સગા સંબંધીને ફોન કરે એને લાગે કે સુદાનભાઈ આનું માને છે, એને ફોન કરે, માસીઓને ફોન કરે, કોઈ બાકી ન રાખે, કોઈનો પણ ફોન આવે તમને એને ખાલી એટલું કહેવાનું કે ભાઈ અમે ભાજપને હરાવવા કોંગ્રેસને હરાવવા માટે નહીં, ગુજરાતની જનતાને જીતાડવા માટે નીકળ્યા છીએ। બીજી વાત એ કહેવાની કે જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે દુર્યોધનને એમ હતું કે મારી પાસે દુશાસન છે, કર્ણ છે, અશ્વદામા છે, દ્રોણાચાર્ય છે, એવા કેટલા દાદા ભીષ્મ છે જે બ્રહ્માસ્ત્ર છોડી શકે છે, અશ્વદામા બ્રહ્માસ્ત્ર છોડી શકે છે, અશ્વદામા ને અમરપટો છે, આવા લોકો છે અને પાંડવો પાસે તો માન બે ગણી છે, એ ભાજપના નેતાના ફોન આવે ને તો તમે કહી ગો કે દુર્યોધનના ખેમામાં તમે બેઠા છો, દુર્યોધનના ખેમામાં કેમ બેઠા છે એનો હું તમને પુરાવો આપીશ, એના એના સબૂત તો જોઈએ, માન લો કે તો એને કહેવાનું કે તમારા આકાઓ જેટલા છે એ 2012 ના યુટ્યુબ ઉપર વિડીયો છે, 62 રૂપિયે પેટ્રોલ ડીઝલ નો વિરોધ કરતા તક નહોતા કરતા, સાચું બોલજો, કરતા તક નહોતા કરતા, અત્યારે ફાયદા ગણાવે છે કે નથી ગણાવતા, અને કેવા આમ પેટ્રોલ ડીઝલ નો પૂછીને એટલે જેમ કૂતરું કાન નીચે કરી દે ને નીચે કરી દે,
गजब ना कलाकार अपना ज्ञाति ना आगे वन हो जो भाजप में होदो लेने बैठा हो मैंने भाजपा बता मित्रों कहता कि सुदान भाई तब क्या अमे हारी न सकी मैंने जितला ज्ञाति ना आगे वन हो क्या अमरा होदेदारो क्या अमरा कॉन्ट्राक्टरो क्या अमे क्या गोठवी दीदा हो कूतरू है कूतरू एक घर में गयु हम घर में जई पाछू आयु बछिया कान करी नीचे हम गयु पाछू आयु घर नो मालिक।